શ્યાપરના પારડી ગામના લલિત પરમાર સામે 3 દિવસ પહેલા શ્યાપર પોલીસ મથકમાં પાડોશી દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હોય પોલીસે લલિત પરમારની ધરપકડ કરી હતી. એ દરમિયાન પોલીસ કસ્ટડીમાં આરોપીને ઢોર માર મારવામાં આવ્યો હતો. માર માર્યા બાદ 3જા દિવસે તેને મુક્ત કરતા ઘેરે લઈ જવાયો હતો. દરમિયાન તબિયત લથડતા પોલીસે માર માર્યો હોવાના પરિવારજનોએ આક્ષેપ બાદ તેને સારવાર અર્થે 108 મારફત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ભરું વર્તન કરે છે અને પાછા સિવિલ ડ્રેસમાં જે એમનો બકલ નંબર નથી વાય તો સિવિલ ડ્રેસમાં જ રહે છે જે તે સમયે નોકરી પર. શું બનાવ બહેનો તમારી હવે? પોલીસ કસ્ટડીમાં સાપર વેરાવળ પોલીસ ચોકીમાં માર મારવામાં આવ્યો છે મને BC સોલંકી સાહેબ અને ચાલા સાહેબ, અને ધમકી પણ આપવામાં આવી છે કે તમે મારું કંઈક મને ફોન આવ્યો બીજા પોલીસ ના નંબર માંથી કે સોનુ મને પકડીને બેવડાઈ દીધો છે, તમે ફટાફટ અહીંયા આવો. પછી હું મારી 11 વર્ષની છોકરી, મારા સાસુ, મારા સસરા, અમે ત્રણ અહીંયા પોલીસ સ્ટેશન ગયા. તો આપને પૂરી દીધા હતા કસ્ટડીમાં, તો આ કહે કે તમે ઘરે જશો તો મને મારશે. તો અમે આખી રાત ત્યાં બેહારીયા, આખી રાત બહાર બેહારીયા. સવારે 8 વાગ્યા સુધી અમે બેઠા, બહારથી લઈને 8 વાગ્યા સુધી અમે બેઠા. ત્યાં હું કાંઈ ના કર્યું. પછી અમે આયા ઘરે ફ્રેશ થઈ પાછા 8 વાગ્યા સુધી બેઠા. તો અમને એમ કીધું કે બપોર પછી એમના જામીન લઈ જવાના છે, તમે ઘરે જાઓ. એટલે અમે વિશ્વાસ નથી ઘરે આવતા. પછી એમના જામીન થયા આવી. પછી રાત્રે અમે ઘરે આવ્યા ને સાંજે બગડી ગઈ. એટલે અમે દવા લેવા રાજકોટ આવ્યા. અમે કાલ પોલીસ સ્ટેશને જઈને આવ્યા. શ્વાસ